ડેડિયાપાડા ખાતે રહેતા અને સ્ટેટ બેંકમાં નોકરી કરતા ક્લાર્કના પુત્ર સાથે આરએફઓની નોકરી અપાવવાના બહાને રૂપિયા 13 લાખની છેતરપિંડીનો કિસ્સો નર્મદા જિલ્લા સામે આવતા ચકચાર મચી જવા પામી છે, જેમાં છેતરપિંડી કરનાર મહિલા નકલી ડીએસપી બનીને તપાસના બહાને રોફ જાળતી હતી. નકલી ડીએસપી મહિલાની ડેડિયાપાડા પોલીસને ધરપકડ કરી છે. આ ગુનામાં ડેડિયાપાડા પોલીસે આઈસાઉનો વૈભવી કાર અને પોલીસને બેલ્ટ, પોલીસનો ડ્રેસ, ટોપીને અન્ય ચીજ વસ્તુ કબજે કરીને તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રના જણાવ્યા અનુસાર ભૂતકાળમાં નકલી ડીએસપી 1 કરોડ રૂપિયા બિલ્ડર પાસેથી ખંખેરી લીધા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ડેડિયાપાડા ખાતે રહેતા ને સાગબારા ખાતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ક્લાર્ક તરીકે નોકરી કરતા શાંતિલાલ ચૌધરીના પુત્ર કૃતિકને નોકરી અપાવવાની વાત કરીને વિશ્વાસમાં લઈને નકલી ડીએસપી બનીને બારડોલીની મહિલાએ રૂપિયા 13 લાખ રોકડા જગલ ખાતામાં આરએફઓની નોકરી અપાવવાના વાયદા કરીને પકડવામાં આવી છે. અને ડેડિયાપાડામાં કયો ગુનો કર્યો છે અને અગાઉ કોઈ ગુના કર્યો? જે આ કામના જે ફરિયાદી છે કૃતિકભાઈ શાંતિલાલ ચૌધરી, એમને 4 તારીખે એમના જે કુટુંબી છે ઉમરપાડા વિસ્તારના બિલવાણા ગામના, એમનો ફોન આવેલો વિપુલભાઈ એમનો કે ભાઈ ડેડિયાપાડામાં સુરતના એક નેહાબેન ચૌધરી સાહેબ છે, ડીએસપી છે સુરતમાં, અને એ ડેડિયાપાડામાં આરોપીની તપાસમાં આવવાના છે, એટલે એમની 2 દિવસ માટે રોકાવાની વ્યવસ્થા તમારે કરવાની છે એવું કીધેલું. એટલે આ કામના ફરિયાદીએ વિશ્વાસમાં આવી અને એમની રોકાવાની વ્યવસ્થા એમના ઘરે જ કરેલી. એટલે આ કામના જે આરોપી છે એમના ઘરે રોકાયેલા અને પછી ધીમે ધીમે દરરોજ એમને તપાસના બહાને અલગ અલગ જગ્યાએ, કોઈ દિવસ મહારાષ્ટ્ર, કોઈ દિવસ સુરત, કોઈ દિવસ વડોદરા લઈ જતા તપાસમાં જવાનું છે ભાઈ. અને પછી એમની સાથે પોલીસનો જે યુનિફોર્મ છે એમાં કેપ, પોલીસનું બોર્ડ, પોલીસનું ખાખી પેન્ટ વગેરે પણ એમની સાથે રાખતા. એટલે આ કામના જે ફરિયાદી છે એમને એવો વિશ્વાસ આવી ગયેલો કે ખરેખર ડીએસપી સાહેબ છે, એટલે એમના વિશ્વાસમાં આવી ગયા. અને એમના ઘરે રહેવાથી એમના આ કામના જે ફરિયાદી છે એમના પિતાજી સાથે પણ એમના કુટુંબ સાથે કૌટુંબિક સંબંધો બંધાયેલા, અને એમના ઘરની વાતો કરતા એમના ફરિયાદીના પિતાજીને પૂછેલું કે તમારો દીકરો છે એ આટલું ભણેલો છે તો શું કરે છે? તો એમના પિતાજીએ કીધેલું કે મારો દીકરો એન્જિનિયરિંગ કરેલું છે અને હાલમાં આરએફઓની તૈયારી કરે છે અને એનું ફોર્મ ભરેલું છે એવું જણાવ્યું. તો આ કામના જે આરોપી છે એમણે કીધેલું કે મારી છેક ગાંધીનગર સુધી ઓળખાણો છે, એટલે હું આ જે પરીક્ષા છે એ તમારા દીકરાને પાસ કરાવી દઉં, પરંતુ એના માટે પરીક્ષા પાસ કરવા માટે તમારે 13 લાખ રૂપિયાની વ્યવસ્થા કરવી પડે એવું કીધું. એટલે આ કામના જે ફરિયાદી છે એમના પિતાશ્રી બેંકમાં નોકરી કરતા હોય, પોતાના દીકરાને નોકરી લગાવવા માટે એમના પોતાના એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી અને કેસમાં 13 લાખ રૂપિયા આ કામના આરોપીને આપેલા. ત્યાર પછી આ કામના જે ફરિયાદી છે એમને આ બેનના જે વર્તન છે એના પર શંકા ગઈ કે આ ખરેખર ડીએસપી છે કે નહીં, એ પ્રમાણે એમને શંકા જતા અને એમને ત્યાં જે મોકલનાર વિપુલભાઈ છે એમના કુટુંબી, એમને એક પેપર કટિંગ વોટ્સઅપ પર મળેલું કે આ કામના જે આરોપી છે એમને સુરતમાં બિલ્ડર સાથે કલેક્ટરની ઓળખાણ આપી અને 1 કરોડની છેતરપિંડી કરેલી અને એ બીજા મહિનામાં આ કતારગામ પોલીસ સ્ટેશનમાં એની ફરિયાદ 400-420ની ફરિયાદ દાખલ કરવામાં આવેલી. એટલે આ કામના જે ફરિયાદી છે એમને પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતાં અમારી પાસે આવેલા કે સાહેબ અમારા ઘરે કોઈ ડીએસપી સાહેબ તપાસમાં આવેલા છે, એટલે એ ડીએસપી છે કે કેમ એની ખાતરી કરવા આપ ખાતરી કરો એવું અમને જણાવતા અમે ફરિયાદીની પૂછપરછ કરી અને જે દરમિયાન અમને ડુપ્લિકેટ ડીએસપીની ઓળખ આપ્યા હોવાનું જાણ થતાં મહિલા પોલીસને સાથે રાખી અને એમને પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવેલ છે. એમની પાસે સાહેબ કઈ કઈ વસ્તુ મળી આવી? એમની પાસે પોલીસની કેપ, ખાખી પેન્ટ, પોલીસનું જે બોર્ડ એ મળી આવેલું છે અને XUV ગાડી પણ મળી આવેલી.